ડીસા બનાસ નદીના પુલ પર અને પાટણ હાઈવે પર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત ડીસામાં આજે અલગ અલગ બે અકસ્માતોમાં બે યુવકોના મોત થયા હોવાની ઘટનાઓ બની છે બનાસ પુલ પાસે આજે ડમ્પર ચાલકે બાઇકને અડફેટા લેતા અકસ્માત સર્જાયો જ્યારે ભોપાનગર પાસે બે બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાતો બંને અકસ્માતમાં બે બાઇક ચાલકોના મોત નીપજ્યા છે ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતો મહેન્દ્ર વણકર નામના યુવકના એક મહિના બાદ લગ્ન હતા જે દરમિયાન આજે આ યુવક તેના શાળાને બાઇક પર આખોલ ચાર રસ્તા પાસે મૂકવા ગયો હતો અને શાળાને મૂકી પરત આવી રહ્યો હતો જે સમયે બનાસંકુલ પાસે ડમ્પર ચાલકે બાઇક સવાર યુવકને અડફેટા લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલક યુવક ટાયર નીચે તેનું જ મોત હતું પગલે હાઈવે પર ચક્કાજામ થઈ ગયા હતા અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતગ્રસ્ત ડમ્પરને પોલીસ મથકે લાવી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો ઉલ્લેખનીય છે કે મરનાર યુવક મહેન્દ્ર વણકરના એક મહિના બાદ લગ્ન હતા અને પરિવાર પણ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો ત્યારે લગ્ન પૂર્વે આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો અન્ય બાઇક ચાલક મુકેશ ઠાકોરને ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાના પગલે એક સો આઠ એમ્બ્યુલન્સ વાન તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચ્યા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડાય જ્યારે ડીસા તાલુકા પોલીસને લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી